जननी नी जोड़ सखी नई जड़े रे लोल, जननी नी जोड़ सखी नई जड़े रे लोल। हे भाई मरे अने बेनी मरे दश जाए, पण जेना पण जेना धवच्चे मान बाप मरे हरे रे ने चार दिशा ना वावा।
મહાદેવ હર. કહું છું, સાંભળો છો? બોલો ને. હું શું કહું છું, આપણો જીગો હવે જવાન થઈ ગયો છે, એનું ભણતર પણ પૂરું થવા આવ્યું છે. હવે જીગો જ્યારે શહેરથી પાછું આવે ને, ત્યારે એક સારી છોકરી જોઈને એનું લગ્ન કરી દઈએ, એટલે આપણી જવાબદારી પૂરી. શું માંડ્યું છે તે? હજી આપણો જીગો નાનો છે, થોડી જિંદગી જીવા દે અને આઝાદીની, નહીં તો મારી જેમ ગુલામ થઈ જશે. શું કહ્યું? કઈ નહીં, કઈ નહીં, એ તો આપણો જીગો નાનો છે. તો ઠીક. કોનું ખખડ્યું? લ્યો, તારા જગાનો જ ફોન આવ્યો. મહાદેવ હર બેટા. હર હર મહાદેવ બાપુજી. કેવી છે તમારી અને મારી માની તબિયત? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ દીકરા. અરે ગામડાનું જીવન તો એકદમ શાંતિવાળું. અમારે અહીંયા શું વાંધો હોય? હવે બોલ દીકરા, તારે કેમ ચાલે છે? મારું ભણતર પૂરું થઈ ગયું છે બાપુજી. હું આખી કોલેજમાં પહેલા નંબરે પાસ થઈ ગયો છું તમારા આશીર્વાદથી. હે? અરે વાહ દીકરા, વાહ, ક્યા બાત હૈ. અરે તે તો જયરામ મુખીનું નામ રોશન કર્યું. મારે વાત કરવી છે આપોને. મારે પણ વાત કરવી છે આપોને. આપોને? અરે આપણો જિગ્નેશ પહેલા નંબરે પાસ થયો. દીકરા લે લે, તારી માં સાથે વાત કર. દીકરા કેમ છે તું? મજામાં છું માં. દીકરા તને જોવા માટે આંખો તરસી ગઈ છે, તો ઘરે ક્યારે આવે છે? અરે એ જ કહેવા માટે ફોન કર્યો તો માં. હું કાલે ઘરે આવું છું માં, મારે થોડું કામ છે, હું પછી ફોન કરું. જય માતાજી. જય માતાજી. સાંભળ્યું છે આપણો દીકરો કાલે ઘરે આવે છે? અરે દીકરો ઘરે આવે છે એ તો ખુશીની વાત છે, પણ તારી આંખોમાં આંસુ કેમ આવે? એ તો હરખના આંસુ છે, તમને નહીં ખબર પડે. દીકરાને મળવા માટે એક માનું મન કેટલું તરસતું હોય એ માં જ જાણે. બાળપણમાં હું જેની સાથે રમતો હતો આંબલી પીપળી, અને હૈયાના મન મંદિરમાં વસી ગઈ મારી જાનો. કેવી હશે મારી જાનો, કેવી દેખાતી હશે મારી જાનો, તને મળવા તડપું છું જાનો. ઉગતા સૂરજ અને આથમતા સૂરજમાં તારો જ ચહેરો યાદ આવે છે, તારો જ ચહેરો દેખાય છે. આઈ લવ યુ મારી જાનો, આઈ લવ યુ. હું તને મળવા આવું છું. તને શોધું છું, બધે જ શોધી શોધીને થાકી, પછી મને યાદ આવ્યું કે તું તારા મજનુની યાદમાં અહીંયા જ બેઠી હોય. મેં રમા કાકીના મોઢેથી સાંભળ્યું કે આજે શહેરથી જિગ્નેશ આવે છે. ખબર છે મને, મેં પણ સાંભળ્યું છે કે જિગ્નેશ આવે છે, એટલે તો તેની વાટ જોઈને અહીંયા બેઠી છું. જ્યારથી મેં સાંભળ્યું છે કે જિગ્નેશ આવે છે, ત્યારથી મારી આંખો એને જોવા માટે વલખા મારી રહી છે. એક એક ઘડીનો વિરહ જુગ જુગ જેવો લાગે છે. વનિતા, જિગ્નેશ શહેર ગયો ને, એને આજે 10 વર્ષ 2 મહિના 28 દિવસ 19 કલાક 15 મિનિટ અને 13 સેકન્ડ થઈ. આંખો બંધ કરું ને તો માત્ર મને એક જ તસવીર દેખાય છે, જિગ્નેશ, જિગ્નેશ અને જિગ્નેશની. જેવી રીતે તું જિગ્નેશને વિજોગણ બનીને વાટ જોવે છે ને, એવી રીતે જિગ્નેશ તારો જોગી બનીને તને મળવા તરસતો હશે. તને વિશ્વાસ છે કે જિગ્નેશ માત્ર તારો જ હશે? આ માયાનગરી ગણાતા શહેરમાં ક્યાંક તને ભૂલીને કોઈ બીજી છોકરીના તો પ્રેમમાં નહીં પડ્યો હોય ને? જિગ્નેશ હજુ સુધી મને પ્રેમ કરે છે કે ભૂલી ગયો હશે એની મને કોઈ ચિંતા નથી, કારણ કે હું મારા છેલ્લા શ્વાસ સુધી એને જ પ્રેમ કરતી રહીશ. પછી ભલે હું એની રાધા ન બની શકું, પણ મીરા બનીને પ્રેમ કરતા મને કોઈ નહીં રોકી શકે.
અને જોજે વનિતા, મને ઈશ્વર કરતાય મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે જિગ્નેશ ઘરે જતા પહેલા મને મળવા જરૂર આવશે. મને શંકા છે. શંકાવાળી? જોઈ લેજે, જિગ્નેશ મને મળ્યા વિના ઘરે નહીં જાય. જિગ્નેશ મને ક્યાં ભૂલી તો નહીં ગયો હોય ને? આ તો જિગ્નેશના પાવાનો સૂર છે. ગાંડી, તું કેવી વાત કરજે? તું તો મારા આંગણા એક એક રૂવાડે ગૂંથાયેલી છે, તને હું કેવી રીતે ભૂલી શકું? તું માત્ર મારી પ્રેમિકા નહીં, તું મારી જાન છે. તને મળવા માટે હું કેટલો અધીરો હતો એ મારા સિવાય બીજું કોણ જાણે. 10 વર્ષ 2 મહિના 28 દિવસ 20 કલાક 17 સેકન્ડ તારાથી જુદો રહ્યો છું. ખોટું. 10 વર્ષ 2 મહિના 28 દિવસ 23 કલાક 3 મિનિટ અને 42 સેકન્ડ. સમજ્યો? એ તો ટાઈમ અત્યારે થયો, બાકી હું તો આવ્યો ત્યારનો ટાઈમ કહું છું. એટલે હું ક્યારનો આવીને મારી જાનોની પરીક્ષા લેતો હતો કે મારી જાનો મારા વીરમાં કેવી તરસે છે. આવી પરીક્ષા ન લેતો જિગ્નેશ, તારા વીરામાં મારો જીવ નીકળી ગયો હોત તો. એ જાનો, તું આવું કડવું ના બોલ. તારો ને મારો જીવ અલગ નથી, એક જ પ્રેમરૂપી ઝાડના 2 ફૂલ છે. પ્રેમરૂપી ગંગામાં મારે તારી સાથે સ્નેહભરી રંગોલી મન ભરીને રમવાની છે. એક જન્મ નહીં
સાત સાત જન્મ સુધી પ્રેમનો રંગ ના જાવી રંગભરી રંગોલી મારે તારી સાથે રમવાની છે. બાબુજી, મને લાગતું તું કે આ ઓળખીતી માગ છે. તું તારી માં મળીને મારી મજાક કરો છો? તમને એમ કે મને ખબર નહીં પડે હે? તારો બાપ છું બાપ. છોડી દો બાપુજી, છોડી દો. કાન બહુ દુખે છે, મને માફ કરી દો. અરે તમે કેમ નાના છોકરાની જેમ એના કાન પકડીને ઉભા છો? તું ડબકુ મારવાનું રહેવા દે, નહીં તો બંને કાન પકડીને બેસાડી દઈશ. શું કહ્યું? શું બોલ્યા? દીકરો જયારે બાપ ની સાથે ખભે ખભું મેળાવીને ઉભો રહે છે ત્યારે બાપ ની છાતી ગચ ગચ ફૂલે છે. દીકરા, તું નથી જાણતો કે તારા વિનાના દિવસો અમે કેવી રીતે કાઢ્યા છે એ તો હું ને તારી માં જ જાણીએ છીએ. બાપુજી, મારે પણ એક ઘડી એવી નહીં ગઈ હોય કે મેં તમને બંનેને યાદ નહીં કર્યા હોય. માં જિગ્નેશ, તને જોવા તો મારી આંખો તરસી ગઈ હતી. મને ડર હતો કે તું કદાચ અમને ભૂલી તો નહીં ગયો ને. કેવી વાત કરે છે માં, એવું તો કઈ બનતું હશે? અરે બેટા, અમને એમ કે શહેરમાં કોઈ છોકરીએ તને ફસાવી દીધો હશે એટલે અમને ભૂલી ગયો હોઈશ. બેટા, શહેરની છોકરી ઉપર કોઈ ભરોસો જ ના કરાય. એ ક્યારે એના પ્રેમ જાળમાં ફસાવી દે એની ખબર ના પડે. મને પ્રેમ જાળમાં ફસાવાળી તો આપણા ગામમાં જ બેઠી છે, એના કારણે જ હું શહેર છોડીને ગામમાં આવ્યો છું મારી જાન માટે. મનાલી, ગોપી, ખુશી અને મમતા ત્યાં પહોંચી ગયા છે, આપણી જ વાટ જોતા હશે. હા તો ચાલો ને, ચાલ. તાંબા પિત્તળ ના બેડે પાણી ડાર ભરતી, હે રૂપ રૂપ નો મારા સોડી સુંદરી, રૂપ રૂપ નો મારા સોડી સુંદરી. Chili is
ઉતરાવું હાલો હોથલ પદમણી, તું તો સાધન મારા કાળ જે ગોરાણી. બોલો ભાઈઓ, કેમ આવું પડ્યું? એક મુસીબત છે. એમ? કેવી મુસીબત? મુખી બાપા, શહેરનો રસ્તો અમારા ખેતરમાંથી જાય છે અને અમારી જમીન કપાતમાં જશે એનો અમને ડર લાગે છે. જે કંઈ થઈ રહ્યું છે એ આપણા સૌના ભલા માટે જ થઈ રહ્યું છે. દાખલા તરીકે અત્યારે હાલ આપણી જમીનની કિંમત પાણીના ભાવની છે, પણ રસ્તો બની ગયા પછી આપણી જમીન કરોડો રૂપિયાની થઈ જશે. એ તો અમે વિચાર્યું જ નહોતું. અને જેનું ખેતર કપાતમાં જશે એને સરકાર જોડેથી વધારેમાં વધારે વળતર અપાવવાની જવાબદારી મારી છે. જુઓ ભાઈ, હું આ ગામનો મુખી છું, તમારા કરતા મને ચિંતા વધારે હોય, એટલે હું કોઈને અન્યાય નહીં થવા દઉં. સમજ્યા? એવું તમને મારું વચન છે. બોલો મહાદેવ હર. મહાદેવ હર. હાશ, હવે મારા મનનો ભાર હળવો થયો. જાનકી, તને પ્રેમથી સમજાવવા આવ્યો છું, બાકી તારા રૂપની રંગત જોવા દેવા હારે જ શોભે. અને તને તો ખબર જ છે કે બાળપણથી હું તને ચાહું છું, તને મારી બનાવીને જ રહીશ. કૂદકો મારીને ચાંદને અડવાના સ્વપ્ન ક્યારે ન જોવાય, કારણ કે એ સ્વપ્ન ક્યારે પૂરા નથી થતા. બાળપણથી તું પણ જાણે છે હું તને નહીં જિગ્નેશને ચાહું છું. જિગ્નેશ મારો કરોડોમાં એક છે, કરોડોમાં. હલી પ્રેમથી કહું છું, માની જા, મજા આવશે. બાકી આખું ગામ જાણે છે કે દેવો કયો છે. સીધી રીતે મારો માર્ગ છોડ, નહીં તો તારા થોબડાના એવા હાલ કરીશ કે તારી માં પણ નહીં ઓળખી શકે કે તું કોણ છે. હદ થઈ ગઈ, બહુ મનાવી તને. હવે તો હવે Thank you.
તમે હુકમ આપો એટલે જિગ્નેશને જઈને ખતમ કરી નાખીએ. નહીં કનુ, નહીં અગા, મારા અંગે નહીં, મારા કાળજે લાગ્યા છે, કાળજે. સરળતાથી ભૂલે એ આ દેવો નહીં. આ દેવો જ્યારે વાર કરશે ને ત્યારે જિગ્નેશના પગ નીચેથી જમીન સરકી જશે. મારું હરવા દુખે છે. મજાક સૂજે છે, મારી હાલત જોઈ મજાક સૂજે છે, હસવું આવે છે. દેવાને મજાક કે અપમાન પસંદ નથી. મારું નામ દેવો છે, દેવો. અને દેવો કેવો છે એ આખું ગામ જાણે છે. અને રહી વાત જાનકીની, પ્રેમથી માને તો ઠીક, નહીં તો છીનવી લઈશ. કોઈના બાપની તાકાત નથી કે જાનકીને મારી બનાવતા રોકી શકે. આ દેવાનો હુંકાર છે, હુંકાર. અરે જાનો, તું આટલી ગુસ્સામાં? હું તારી રાહ ક્યારની જોઈ રહી છું? મને તો લાગે છે તને મારી પરવા જ નથી. અરે હું તને મળવા જ આવતો હતો, પણ રસ્તામાં પેલો એન્ચો ને રાકેશ મળી ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. જીવથી પણ વધારે મને કઈ થઈ જાય તો મને હસાવી હોય તો પાવો વગાડ, હું તારા પાવાના સુર સાંભળવા માટે ઘેલી થઈ છું. તમે નહી, હું કઈને બોલાવું મુખી બાપા? અને તમે વળી કઈ વાતનો આભાર માનવા આવ્યા છો? અમારા ગામમાં રસ્તો પસાર કરવા બદલ. ના ના, તમે પણ જાણો જ છો આ તો માર્ગ મકાન વિભાગ નો નિર્ણય હોય છે, એમાં આભાર મારો શાનો? ભાઈ, નિર્ણય તો ગમે તેનો હોય, પણ પ્લાન તો તમે જ પાસ કર્યો છે ને. ભાઈ, તમને એક વિનંતી કરી. મુખી બાપા, તમારે વિનંતી ના કરવાની હોય, તમારે તો ખાલી આદેશ કરવાનો હોય. આમ તો અમારા ગામમાં રસ્તો નીકળવાના કારણે ઘણો બધો ફાયદો ગામને જ થવાનો છે, પણ જે ખેડૂતના ખેતરમાં કપાત થાય ને એને સારું વળતર મળવું જોઈએ. મારા ઉપર વિશ્વાસ રાખો, હું તમને બાંહેધરી આપું છું કે સરકાર પાસેથી ખેડૂતોને સારામાં સારું વળતર અપાવીશ. મને તમારી વાત ગમી. હું ઈચ્છા રાખું છું કે તમે તમારું વચન બરાબર નિભાવશો, કારણ કે મેં ગામ લોકોને વચન આપ્યું છે
કે હું કોઈને અન્યાય નહીં થવા દઉં. ભલે ત્યારે જય માતાજી. મુખી બાપા, તમે જરા પણ ચિંતા ના કરતા, તમારી અપેક્ષાને ઉણી આંચ પણ નહીં આવવા દઉં. મહાદેવ હર. મહાદેવ હર. સારામાં સારું વળતર મળે એવી બાંહેધરી લઈને આવ્યો છું. આ સુધી કોઈ પણ ઓફિસરે તમારી જુબાન નથી ટાળી. જોજો, આનું પરિણામ પણ ચોક્કસપણે સારું જ આવશે. જિગ્નેશ હજી નથી આવ્યો? સવારે થી મારી સાથે હતો એને જમાડી લે. ચિંતા નહીં કરતા, તમે આરામ કરો, હું જમાડી દઈશ. તને શું થઈ ગયું છે? આજ સુધી મેં તારાથી કોઈ વાત છુપાવી છે તો તું શા માટે છુપાવે છે? બોલ, શું વાત છે? જ્યારે દીકરી જુવાન થાય છે ત્યારે એના બાપને નિંદર નથી આવતી, અને જ્યારે દીકરો જુવાન થાય છે ત્યારે એની માને નિંદર નથી આવતી. મને લાગે છે કે આપનો દીકરો હવે જુવાન થઈ ગયો છે, એના લગ્ન વિશે વિચારો તો સારું. આમ અટપટી શું વાત કરે છે? આમ અટપટી વાત ના કર, જે હોય એ સાચે સાચું કહી દે. શું વાત છે? મને લાગે છે કે જિગ્નેશ અને જાનકીના મન મળી ગયા છે. શું વાત કરે છે? ખરેખર? હું તો ગભરાઈ ગયો હતો. અરે, આમ સીધે સીધું કહી દીધું હોત તો કેટલું સરસ. હે, અરે જાનકી દીકરી તો બહુ સરસ છે, અને તારા વિચારો પણ બહુ સરસ છે. તમે ગંગાબેનના ઘરે જઈ માગો નાખો ને. પહેલા તો જિગ્નેશ અને જાનકીનું મન તો જાણી લે, પછી જાતે જઈને હું માગો નાખીશ. ગંગાબેનનું ખોરડું ભલે નાનું હોય પણ ખાનદાની ભારોભાર ભરેલી છે. ગંગાબેન વિધવા થયા પછી દુઃખના ડુંગર સહન કરી પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરી છે, અને એના સંસ્કારમાં કોઈ પણ ઉણપ ના આવવા દીધી. જાનકી, જો આપના ઘરમાં વહુ થઈને આવશે તો આપણું ઘર ખુશીઓથી છલકાઈ જશે. આવડી મોટી થઈ ગઈ પણ હજુ હાથે તૈયાર થતા શીખી નહીં. શું થશે તારો? બા, તમે છે ને મને નાનીને નાની રાખી છે, હું કંઈ કરવા જાઉં એ પહેલા તમે એ બધું કરી દો છો. અરે ઠીક છે મારી દાદી માં, ઠીક છે.
જાનું લાખો મો એક દો તે હો નાની રેખ જાનું લાખો મો એક દો તે હો નાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે હો તારી રેખની યાદ મને આવશે સતવારે જાનું સતવારે ભેળા થઈશું સાજણ હર અવતારે લાખો એક દોતે હો નાની રેખ તારી રેખ મારા પ્રેમનું નિશાન છે હો તારી રેખની યાદ મને આવશે હો તારી રેખની યાદ મને આવશે મારા પ્રેમનું નિશાન છે તારી રેખની યાદ મને આવશે તારા પાવાનો સૂર મારો પ્રાણ છે ઓ તારી રેખની યાદ મને આવશે
ક્યાં છે? અમે ને પાણી ભરવા બોલાવવા આવ્યા છે. અરે એનો ટાટિયો ઘરમાં ક્યાં ટકે છે? હા ક્યારે આવશે? અમારે મોડું થાય છે. પણ જાનકી તો પાણી સવારે જ ભરીને ગઈ હતી. એ સારું તો અમે નીકળી. સારું ચાલો ચાલો. કેમ ભાઈ ટેન્શન માં લાગો છો તમે? ટેન્શન 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 લ્યા, આજકાલ જિંદગીમાં ટેન્શન સિવાય કશું છે જ નહીં. અને આ બોટલે કશી અસર કરતી નથી. અરે ભાઈ આના બે પેક પીઓ એટલે ટેન્શન બધું બહાર. આજકાલ પેલી જાનકી છે ને મારા દિમાગમાંથી ઉતરતી જ નથી. ભાઈ ટેન્શન લેવાથી કંઈ નહીં વરે હો, એનો ઉપાય છે મારી પાસે. તો બસ ને ભાઈ, કોની રાહ જુવાસ? ગંગાબા. પેલી ડોશી ગંગાબા? જાનકી અને જિજ્ઞેશ એકબીજાને હળી મળી ચૂક્યા છે. જો એ વાતની ગંગામાને જાણ થાય તો સમજી લેવાનું, જિજ્ઞેશને જાનકી ન ખા. ઓલ્યા લ્યા કનુડા, તારું દિમાગ તો આ આરએસ કરતા વધારે તેજ છે. હવે જો હું શું કરું છું, મારું નામ દેવો છે, દેવો. અને દેવો કેવો છે તો આખું ગામ જાણે છે. એક વાત કહું, તમે બધા મને બહુ લ્યા પ્રેમ કરો છો હો મારા વાલીડા. જાણે મને કેમ આજે ડર લાગે છે. ડર? કઈ વાતનો ડર? ઈર્ષારૂપી વંટોળમાં આપણે દિલના દરિયામાં પ્રીત રૂપી નાવતો અહંકારી છે, પણ આપણે નામ લગ્ન રૂપી કિનારા સુધી પહોંચશે ને, ક્યાંક અધ વચ્ચે ડૂબી તો નહીં જાય ને? આપણે જુદા તો નહીં પડી જઈએ ને? હું તને વચન આપું છું, જ્યાં સુધી જગતમાં ચાંદ અને સૂર્ય તપે છે ત્યાં સુધી માત્ર ને માત્ર હું તારી જ છું. પણ જાનકી, જ્યાં પ્રેમ હોય છે ત્યાં વીરા પણ હોય છે. હું વીરાને પણ પ્રેમ કરતા શીખવાડી દઈશ, છતાંય કર્મ સંજોગે જુદા પડવાનું થયું તો તારી આ જાનુ કાળજે કટાર ખાશે, કટાર. નહીં જાનુ, આવું ના બોલ. હવે તો જીવશું પણ હારે અને મરશું પણ હારે. આવો દેવા, કોઈ દિવસ નહીં ને આજે કેમ આવું પડ્યું? એ તો તમારું દાજે છે ને, એટલે કહેવા આવ્યો છું. ગંગાબા કઈક સમજાય એવું બોલ દેવા. તો સાંભળો, તમારી દીકરી જાનકી પેલા જીગલા હારે આખો દિવસ રખડ્યા કરે છે. આખા ગામમાં વાત થાય છે કે દાળમાં કઈક કાળું છે. ભાઈ દેવા શું બોલે છે, એનું તને ભાન છે? અરે હું તો ભાનમાં જ છું. તમે ભાનમાં આવો ગંગાબા, દીકરીના પ્રેમમાં આંધળા થઈ ગયા છો, આંધળા. મારી દીકરી પર મને વિશ્વાસ છે, એ ક્યારે ખોટું પગલું ભરે જ નહીં. તો પૂછી લેજો તમારી લાડકી દીકરીને, એટલે તમને ખબર પડી જાય. ઠીક છે, તું જઈ શકે છે. તો હું ક્યાં અહીંયા રોકાવા આવ્યો છું? મારું બેટું ભલાઈનો જમાનો જ નથી રહ્યો. એ તો જાનકી જ્યારે કાળું મોઢું કરશે ને ત્યારે ખબર પડશે. જાનકી ત્યાં છુપી રહેજે. આજે ગામ મને સવાલ ન કરતું હોત. તારા વિશે ગામની વાત તો સાંભળ્યા પહેલા
હું મરી કેમ ના ગઈ? બા, મને લાગે છે કોઈએ તમારા ખોટા કાન ભંભી રહ્યા છે. તારે ને જિજ્ઞેશ ને શું સંબંધ છે? ગંગા નદીના પવિત્ર નીર જેવો સંબંધ છે. હું એને ખરા દિલથી પ્રેમ કરું છું. વાહ દીકરી, પ્રેમના પાઠ ભણાવતા આવડી ગયું તને? તારા બાપુ ગુજરી ગયા ત્યારે હું પણ જવાન હતી. મેં ધાર્યું હોત તો બીજું ઘર કરી શકત, પણ તારા બાપુની આબરૂ ખાતર અને દીકરી તારી ખાતર મેં મારી જવાનીને હોમી દીધી. તો બા, એ દ્રષ્ટિએ જોવા જઈએ તો તમે પણ તમારા પ્રેમ ખાતર, એની આબરૂ ખાતર અને તમારા પ્રેમની નિશાની ખાતર તમે ઘણું બલિદાન આપ્યું છે. હું પણ તમારી જ દીકરી છું, તો હું મારા પ્રેમ માટે કેવી રીતે ઓછી ઉતરું? તને એ વાતની ખબર છે કે વર્ષોથી નથી તું કમાતી કે નથી હું કમાતી, તો આપણું આ ઘર ચલાવે છે કોણ? ઘર ચલાવવાને અને મારા પ્રેમને શું સંબંધ છે? સંબંધ છે બેટા, તારા બાપુના અવસાન પછી એમના ભાઈ જેવા ભાઈબંધ પર્વત પટેલ આઘાત સહન કરી શક્યા, એટલે દેશ છોડીને પરદેશ ચાલ્યા ગયા. એમના દીકરા સાથે તારી નાનપણમાં, એટલે તારા જન્મતા જ સગાઈ કરી છે. એમનું અન્ન ખાઈને આપણે વર્ષો કાઢ્યા હોય, એને મારે શું જવાબ દેવાનો? તું તો એમની અમાનત છો બેટા. એ શક્ય નથી બા, હું જિજ્ઞેશ વગર નહીં જીવી શકું. હું આબરૂ વગર નહીં જીવી શકું. બાળપણની પ્રીત છે અમારી, હું એને કેવી રીતે ભૂલી શકું? મેં એને વચન આપ્યું છે કે જ્યાં સુધી સૂરજને ચાના જગતમાં તપતા રહેશે ત્યાં સુધી માત્ર ને માત્ર હું તારી રહીશ. મેં પણ પર્વતભાઈને વચન આપ્યું છે કે મારી દીકરી ચોરીના ચાર ફેરા ફરશે તો માત્ર ને માત્ર તમારા દીકરા રવિ સાથે. મારું વચન માત્ર વચન નથી, મારો પ્રાણ છે, પ્રાણ. મારું વચન મિથ્યા ગયું તો સમજી લેજે, મારા શરીરમાંથી પ્રાણ જતા વાર નહીં લાગે. દીકરી, તારે તારું ધાર્યું કરવું હોય તો મારી લાશ ઉપરથી જવું પડશે. તો મારા પાવાના સૂરમાં ખોવાઈ જતી હતી અને કહેતી હતી કે તારો પાવાનો સૂર મારો પ્રાણ છે. તને અચાનક શું થયું? વિધાતા વેરણ થઈ, તારાને મારા અધૂરા લેખ લખ્યા છે. શું? હવે પછી પાવો વગાડતો નહીં, પાવો વગાડે તો તને તારી જાન ના સમજે. જિજ્ઞેશ, ઘણીવાર પ્રેમ સમી સાંજના શમણા જેવો હોય છે, અરમાનો લાખો હોય પણ એક પણ પૂરા નથી થતા.
આપણી આશાઓ ઝાકળના બૂંદ જેવી હોય છે, બૂંદનો અહેસાસ થાય પણ એ બૂંદને મન ભરીને પી નથી શકતા. મારા મન તો પ્રેમ આકાશમાં તપતા સૂરજ જેવો છે. સૂરજના કિરણોને ધરતી ઉપર આવતા આકાશી વાદળાઓ ઘડી બે ઘડી વિલંબ કરી શકાવે છે, પણ ધરતી પર આવતા કોઈ રોકી શકતું નથી. એટલે પ્રેમને હંમેશા સૂરજના કિરણોનો ઉપમા આપવો જોઈએ. જીગુ, પણ એ જ પ્રેમ રૂપી સૂરજને ગ્રહણ લાગી તો શું થાય? એટલે હું કઈ સમજ્યો નહીં. તું સાચું જ કહેતો હતો કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં વિરહ હોય છે. જીગુ, મારી નાનપણમાં સગાઈ થઈ ગઈ છે, એ પણ એમનું જેનું વર્ષોથી અમે અન્ન ખાઈએ છીએ. એ પર્વત પટેલના દીકરા સાથે છેક પરદેશ અમેરિકામાં. તો આપણે પ્રીતનું શું? એમ સમજીને ભૂલી જા કે આપણી પ્રીત મલોખાની મેળી જેવી હતી. જગતના ઈર્ષ્યારૂપી વંટોળમાં વેર વિખેર થઈ ગઈ. તારો અને મારો મેળાપ હવે આ ભાવમાં શક્ય નથી. મને અને મારી પ્રીતને ભૂલી જા. પણ કટકા કટકા જોને કાદવ તણા, અરે રે નિર્વિન નોખા થયા. પણ પટરે પટરે મારા બુંડા હૈયા, અરે રે તમે સાજણ ગયા તો એ સાજા રહ્યા, અરે રે તમે સાજણ ગયા તો એ સાજા રહ્યા, અરે રે તમે સાજણ ગયા તો એ સાજા રહ્યા. પણ જાનકી, જ્યાં પ્રેમ હોય છે ત્યાં વિરહ પણ હોય છે. જુદા પડવાનું થયું તો તારી આ જાનું કાળજી કટાર ખાશે. કાળજી કટાર તારા માટે જીવ આપી દેશે. જીગુ, હું મારું વચન પાળું છું. પ્રેમ માટે મને જીવતા આવડે છે, મરતા પણ આવડે છે. કાળજી કટાર ખાઈને આઈ લવ યુ જિગ્નેશ. આપણે તો હકીકત પણ નથી જાણતા. સપના નો શું ભરોસો? આજે સપનું પણ દોગો કરી ગયો. ભલે આજે મારો નિર્ણય કઠોર લાગતો હોય, પણ એક વાર તું રવિને મળીશ ને તો બધું જ ભૂલી જઈશ. રવિ જેવો છોકરો તો નસીબદારને જ મળે.
આ તો શરૂ કહેવાય, અત્યારે તો મારી વાત માની ગઈ છે, પણ ભવિષ્યમાં બાળ બુદ્ધિમાં કોઈ ખોટો પગલું ભરી લેશે તો મારા ખાનદાન ઉપર કલમ બેસી જશે. આ વાત હું કોને કહું? આ વાતનો નિર્ણય મારે જલ્દી લેવો પડશે. અચાનક ફોન કરવો પડે? બધા કુશળ મંગળ તો છે ને? બધા મજામાં છે. કેટલા દિવસથી ફોન કરવાનો વિચારતી હતી? હા પ્લીઝ બોલો બોલો. દીકરી જાનકી 20 વર્ષની થઈ ગઈ છે, હવે લગ્નનો ગોઠવાય તો સારું. ગંગાબેન તમે તમારા મનની વાત કહી દીધી. સાચું કહું તો હું તો ક્યારનો રાત જોતો હતો કે આ બાબતે તમારો ફોન આવે. તમે એક કામ કરો, મુહૂર્ત કઢાવીને ડેટ ફાઇનલ કરીને જલ્દી મને જણાવો, એટલે અમે જાન જોડીને આવી જઈએ. સારું સારું, હું ગોર મહારાજને બોલાવી તારીખ નક્કી કરી નાખું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દીકરા જમીલે, ક્યાં સુધી ભૂખ્યો રહીશ? ના માં, મને ભૂખ નથી. બેટા, કેટલા દિવસ ભૂખ્યો રહેવાનો છે તું? માં જ્યાં સુધી ખોડિયામાં જીવ રહેશે ત્યાં સુધી. ના બેટા ના, આવ નહીં બોલ. તું તો અમારો એક નો એક દીકરો છે. જો તું નહીં જમીને, અમારે ગળેથી કોળિયો નહીં ઉતરે. તું જ કે માં, હું શું કરું? જાનકી વિના હું કેમ જીવીશ? હિંમત રાખ બેટા. જો જાનકીના બાપનું વચન પૂરું કરવા જઈ રહી છે, તારે તો એને સાથ આપવો જોઈએ. સાચા પ્રેમમાં આપવાનું હોય છે બેટા, લેવાનું નહીં. પણ માં, હું શું કરું? હું એને ભૂલવાની કોશિશ કરું છું, પણ ભૂલી જ શકતો નથી. ઘણા દર્દ એવા હોય છે, એને ભૂલવામાં જ મજા છે. નહીં માં, દર્દ ભૂલાશે તો પ્રેમ ભૂલાશે, એટલે દર્દ નહીં ભૂલાય. મારા પાવાના સૂરે ગાંડી તૂર થનારી આજે મો ફેરવી લીધું. મો તો મારા નસીબે મારાથી ફેરવી લીધું છે. જે દર્દ તારા હૈયામાં છે, એનાથી વધારે મારા હૈયામાં છે. દર્દને દબાવવાથી દર્દ બમણું થાય છે. મારી સાથે બે ઘડી વાત કરીશ તો તારો ને મારો દર્દ ઘણું હળવું થઈ જશે. તે એકવાર કહ્યું હતું ને કે વિધાતા વેરણ થઈ છે, પણ મને વિશ્વાસ છે કે વિધાતાને આપણી ઉપર તરસ આવશે, એના લેખ જરૂર બદલી નાખશે. જો એવું બનતું હોત ને તો જગતમાં કોઈ દુખી જ ન હોત. જાનુ, એકવાર મારી સામું તો જો, તારો મોં જોવા હું તડપું છું. તો શું હું નહીં તડપતી હોઉં? તડપવાની આદત પાડી લે મારા જીકુ. અરે મારા કહે છે અને મારાથી મોં ફેરવે છે, એકવાર મારી આંખમાં આંખ નાખીને જો. એ શક્ય નથી જીકુ. Oh!
વાત કેવી કરી નાખી છે એ તો તું જો. હવે તો જીવવાની ઉમીદ જ કોને છે? મને જવા દે, મને માંડ માંડ તારાથી અલગ થવા મનાવ્યું છે, તું મને હવે ના રોકતો. ભલે છોડીને જાય દિલ, તોડીને જાય તારા સાજણની યાદને આવશે, તારા જીગાની યાદને આવશે. રામ રામ ગંગાબેન. રામ રામ. આવો મુખે બેસો, હું પાણી લઈને આવું છું. રહેવા દો ગંગાબેન, મારે પાણી નથી પીવું, પણ મારે તમારું એક કામ છે એટલે હું તમને મળવા આવ્યો છું. બોલો ને મુખી. હું તમારી દીકરીને મારા દીકરા માટે માંગુ લઈને આવ્યો છું. માફ કરજો મુખી, એ શક્ય નથી. પણ તમારું અને મારું ખોરડું સમો વળ્યું એક સરખું છે, તો તમારે અમારા ઘર સાથે સટપણ બાંધવામાં વાંધો શું છે? વાંધો કશો નથી મુકી, હું કોઈના ઋણના ઢગલામાં ઢંકાયેલી છું. મારે હવે ઋણ ચૂકવાનો સમય આવ્યો છે, તે હું એ ઋણ ચૂકવવા માંગુ છું. એવું ના ચૂકવાય કે દીકરીના કાળજે તેલ રેડાય. જો દીકરીની આંતરડી દુભાઈ ને તો આ ઘર ઘર નહીં સ્મશાન બની જાય. મારી દીકરીની કુરબાની દેવી પડે તો ભલી દેવી પડે, પણ મારા લોહીમાં નથી કે જેનું અન્ન ખાઓ એની સાથે વિશ્વાસઘાત કરો. હું સમાજમાં દાખલો બેસાડવા માંગુ છું કે ઉપકારનો બદલો કેવી રીતે વાળવો. દાખલો, દાખલાનો ગુણાકાર પણ થાય, દાખલાનો ભાગાકાર પણ થાય, ને દાખલાનો સરવાળો પણ થાય, પણ માણસે સમય અને સંજોગ જોઈને દાખલાને ગુણવો જોઈએ. દાખલાના આંકડાનો જવાબ જે પણ આવે એની મને કોઈ ચિંતા નથી, હું માત્ર એક જ ધ્યાન રાખું છું, જીવનના દાખલાની બાદ બાકી ના થવી જોઈએ. દાખલાના આંકડામાં એનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે જેને જીવથી પણ વધારે પ્રેમ કરતા હોય એનું જીવન આપણા નિર્ણયથી શૂન્ય ના થઈ જાય. એટલે કહું છું ગંગાબેન, ગંગાબેન માની જાઓ, આ બે પ્રેમી પંખીડાને અલગ ના કરો ગંગાબેન. મારા પતિનું વચન મારા માટે વચન નથી, મારો શ્વાસ છે, એટલે શ્વાસને લેવો હું કેવી રીતે ભૂલી શકું? તમારા એક વચન માટે ત્રણ ત્રણ વ્યક્તિઓનું જીવન ઝેર થઈ જશે. પરિણામને મને કોઈ ચિંતા નથી, હું મારું વચન નહીં તોડી શકું. માફ કરજો મુખે, તમે જઈ શકો છો. માણસ કર્મ અને નસીબ જાતે જ લખે છે, એટલું યાદ રાખજો ગંગાબેન. જ્યારે નસીબના પાસા ઉલટા પડશે ત્યારે પગ નીચેથી જમીન સરકી જશે. હું પ્રાર્થના કરું છું જગજનની ખોડિયાર માને કે તમને સદબુદ્ધિ આપે. રામ રામ ગંગાબેન. રામ રામ. આવો ગોર બાપા, આવો બેસો. હા ગંગાબા, અસલા કેમ બોલાવો એ પણ ટીપણા સાથે? મારી દીકરી જાનકીના ઘડિયા લગ્ન લેવડાવવાના છે. પણ મુરતીઓ લે, તમે તો પાછા કઈ જાણતા ના હોય એવી વાત કરો છો. પર્વતભાઈના દીકરા હરે,
લાનપણમાં સગાઈ થઈ ગઈ હતી. હા હા, યાદ આવ્યું, આપણા પર્વતભાઈ. ભૂલકડા ભારે હો, અને ટીપનું ખોલો અને કાઢો નજીકમાં નજીકનું મોરત. ગંગાબા, નજીકમાં તો સાવ નજીકનું મુહૂર્ત આવે છે, તમે પહોંચી વળશો? હા, તમ તમારે કોને, કઈ તિથિ ને કઈ તારીખ? આ મહિનાની પૂનમ. તો તો સારામાં સારું, તમને તો ખબર છે ને, જાનકીની સગાઈ થઈ એ દિવસ પણ પૂનમ જ હતી. તો નક્કી પૂનમ સારામાં સારી છે. નક્કી નક્કી, ઉભા રહો, આલો તમારી દક્ષિણા. જય માતાજી. જય માતાજી. ભાઈ, એક સારા સમાચાર છે. બોલ 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 બોલ, જલ્દી બોલ. એ જાનકી છે ને, એના લગ્ન અમેરિકામાં થવાના છે. અને સારા સમાચાર ના કહેવાય, અને ખરાબ સમાચાર કહેવાય. કેમ? લ્યા, આપણા દેશમાં થયું હોત તો કોક દિવસ મોઢું મારવા ચાલત, પણ હવે અમેરિકાના બીજા કોણ છે? તારો બાપ. તો શું તમે જાનકીને ભૂલી જશો? મને લાગે છે કે જાનકી હવે તમારી નહીં થાય. લ્યા, જાનકી મારી કાયમી થાય કે ના થાય, પણ એકવાર હું એને મારી બનાવીને રહીશ, કારણ કે મારું નામ છે દેવો, અને દેવો કેવો છે એ આખું ગામ જાણે છે. મારું હારું, મારા દિમાગના તો તબલા વાગી ગયા. દબંગ 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 દબંગ. બોલ ભેજા, બોલ. મારી જાનકીને અમેરિકા જતા કેવી રીતે રોકી શકું? દબંગ 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 દબંગ. આયો ભેજામાંથી અવાજ આવ્યો, કે પરદેશી પરણવા માટે આવશે જરૂર, પણ જીવતો પાછો નહીં જાય. જગતમાં ચાંદ અને સૂરજ તપે છે ત્યાં સુધી માત્ર ને માત્ર હું તારી જ રહીશ. યાદ કરે છે, સાદ કરે છે સાજણ મારી રુદિયાની ઓ રાણી, મારા સુના લાગે ગીત. Ooh.
દલડું કર્યું મે તારા નામ રે રાણી દલડું કર્યું મે તારા નામ રે કરોડો કોડ લઈને દીકરી લગ્નના માંડવે પ્રભુતાના પગલા પાડે છે ત્યારે સૌથી વધારે ખુશી દીકરીના મા બાપ ને થાય છે દીકરી આ દિવસ જોવા મારી આંખો તરસી રહી હતી તારા લગ્નના ચાર ફેરા પૂરા થશે અને તારા બાપનું વચન પણ પૂરું થશે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું બા
મારા બાપુજીનું વચન પૂરું કરવા મને નિમિત્ત બનાવી. તારી આંખના આંસુ જોઈને મને લાગે છે કે તારા મનની ઈચ્છા પૂરી નથી થઈ. એનો તને મારો ભાર વસવસો રહી ગયો છે. તારી આંખનો આંસુ હરખ ના સમજુ કે દુઃખ ના. આંખના આંસુઓ પણ જીવન જીવતા શીખવી જાય છે. જીવનમાં દુઃખ આવે તો આંખમાં આંસુ આવે, જીવનમાં હરખ આવે તો એ આંખમાં આંસુ આવે. ક્યારે કોઈ પોતિકા પણ નથી પારખી શકતા આંસુ શેના છે. દીકરી, સમજુ છું તારી લાગણીને ને તારી હૈયાની વેદનાને. કર મને કિસ્મત, ક્યારેક ઉલટા લખાયેલા હોય ને ત્યારે કુદરતના ઇશારે રમકડા માફક આટકી ગુટી વાળું જીવન જીવવું પડે છે. પહેલા મને લાગતું હતું કે દુનિયા પ્રેમ સાગરનો સમુંદર જેવી છે. સમય જતા મને પણ સમજણ આવી ગઈ કે દુનિયા ચોકઠાબાજીની રમત જેવી છે. ક્યારે કેવી રીતે કોને હરાવી જાય એની પણ ખબર ના પડે. દીકરી, આજથી તારા સંસ્કારથી તારી માને હરાવી દીધી. જગત હંમેશા સ્ત્રીઓની પરીક્ષા લેતું આવ્યું છે. આપણે હંમેશા પરીક્ષા આપતા આવીએ છીએ. ભાઈ, જાનકી નિદાન આવી ગઈ. આવી ગયો મારો પરદેશી. સાંભળ્યું સાંભળ્યું, મારો પરદેશી આવ્યો. તો પછી વગડાઓ શરણાયું ને ઢોલ. લગ્ન ગીતો નહી, હવે મરસ્યા ગવાશ, મરસ્યા. પરદેશીને હું પરણાવીશ. ચલો દેવા. હા, એટલે તું શું કરવા આવ્યો છું? હા, મારો રસ્તો રોકવા. તું જા, હું મરેલો નથી મારતો. અરે હું મરેલો નહીં, પણ મરણીય થઈને આવ્યો છું. જો જીવતા બચવું હોય તો અહીંયા જ અટકી જાઓ. લ્યા, જબરો મજનું છે તું તો. તને પડતો મૂકીને પેલી પરદેશ જઈ રહી છે. અરે જાનું દેશ હોય કે પરદેશ, એની રક્ષા કરવી એ મારી ફરજ છે. હા તો તું સીધી રીતે નહીં માને એમ ને. મારું નામ દેવો છે, અને દેવો કેવો છે આખું ગામ જાણે છે. લ્યા, જોઈ શું રહ્યો છે? મારી ભાઈ, તું જા. Thank you.
દેવો. જાનો દીકરા, પ્રેમ ના હોત તો ગઝલ કોણ કહેત? કાદોમાં ખીલેલા ફૂલને કમળ કોણ કહેત? પ્રેમ તો કુદરતની અનમોલ ભેટ છે, નહીં તો એક લાશના ઘરને તાજમહેલ કોણ કહેત? માં, બાપુજી, જાનકી ક્યાં છે? આપણા જીવનના લેખા જોખા તો વેદાતાના ચોપડે પહેલેથી જ લખાયેલા હોય છે. ઘણી વાર મનગમતી વસ્તુ ના મળે તો દુઃખ ના લગાડાય. એમ સમજી લેવું કે વિધાતાના ચોપડે પ્રાપ્તિ નહીં લખેલી હોય. બાપુજી, જાનું ક્યાં છે? પ્રેમ એ ઈશ્વરની દેણ છે. બે વ્યક્તિનું મિલન એ કુદરતની દેણ છે. ઈશ્વરે પ્રેમસાગરમાં નાહવાનો મોકો આપ્યો, પણ કુદરતને બે વ્યક્તિઓનું મિલન મંજૂર નહીં હોય તો એમાં આપણે દુઃખ ના લગાડવાનું હોય. માં, તમે કેમ કશું બોલતા નથી? પણ એ તો કહો, મારી જાનકી ક્યાં છે? માણસ માત્ર ઈચ્છા પ્રગટ કરી શકે છે. એના મનની ઈચ્છા પરિપૂર્ણ કરવી કે ના કરવી એ તો ભગવાન નક્કી કરે છે. આ મારે કશું નથી સાંભળવું બાપુજી. તમે કહો, મારી જાનકી ક્યાં છે? બેટા, તારી જાનકી તારા નસીબમાં નથી લખાણી. ભૂલી જાય, ભૂલી જાય, ભૂલી જાય, ભૂલી જાય, ભૂલી જાય, ભૂલી જાય. તે ભલે જીવ કરતા વધારે જાનકીને પ્રેમ કર્યો હોય, પણ મીઠળ અને પાનેતર તો એના નસીબમાં બીજાનું જ લખાણું છે. સેથમ સિંદૂર પૂરી, બીજાનું મંગળસૂત્ર પહેરી, એ તો પરદેશ હાલી ગઈ. જાનું, જાનું. Thank you.
જોને વાગ્યા બીજો ગીડો પણ પીઠી પીઠી ચોળી એને પારકી અરે રે મારું ચિતડું તળ્યું ચગડો અરે રે મારું ચિતડું ચડ્યું ચકડો પારકું પાને તર એણે ઓઢિયું રે કેમ કરી મું જતી જો પ્રેમિકા થઈ આજે પારકી ક્યાં કેવા લે પણ સતવારો સતવારો છૂટી ગયો ભવ ભવનો અરે રે મને મળી ના મારી રે અરે રે મને મળી ના મારી રે આજે આપણી સુહાગ રાત છે, આપણે સંસારના હિતરૂપી વરસાદમાં પહેલી મિલન ભરી રંજનીના અંધારમયમાં એકબીજાના દિલમાં એક જન્મ નહીં પણ જન્મો જન્મ માટે સમાઈ જવાનો છે. કશું ભૂલતી નથી, શરમ આવે છે. હું પણ ભૂલી ગયો કે તારી અને મારી એકલતામાં પહેલી મુલાકાત છે.
એટલે શરમાવી સ્વાભાવિક છે. પણ તને ખબર નહીં હોય, જોયાના કાગળમાં દિલની કલમથી, મનરૂપી સાહીથી તારી અને મારી કાવ્યના શબ્દો હું બાળપણથી લખતો આવ્યો છું. વર્ષોથી મારી આંખો દ્રષ્ટિનું નહીં, મનનું મિલન ચંખે છે. મંગળસૂત્ર, મિંઢોળ, સિંદૂર, કરોડો કોડ ભરી કન્યાઓની આશાના ચાર દરવાજા છે. બધા દરવાજાને પાર કરી કન્યા ભગવાન સ્વરૂપે આવેલા પતિ સાથે સંસારની શરૂઆત કરે છે. પણ ક્યારેક એ જ દરવાજા સંસારના વિસ્મય વંટોળમાં ફંગોળી દે છે. સંસારનું જીવન ક્યારેય વિસ્મય નથી હોતું. મારી દ્રષ્ટિએ સંસારનું સુખ રણના ઝાઝવાના નીર જેવું છે. એને પકડવા જેટલા પાછળ દોડો એટલા દૂર ભાગતા જાય છે. ટકલે ને પગલે હંમેશા જીવનને અલગ દ્રષ્ટિકોણથી જ જોવું જોઈએ. સંસારને રણના ઝાંઝવાનું નીર નહીં, પણ કમળનું ફૂલ સમજવું જોઈએ. કમળ ભલે કાદવમાં ઉગે છે, પણ ફૂલોનો રાજા તો કમળ જ કહેવાય છે ને. પતિ એટલે પરમેશ્વર, પત્ની એટલે કમળના ફૂલની પાંદડી. એટલે ધર્મના નાતે અધિકાર મળે છે પતિના ચરણોમાં સ્થાન કરવાનું. પરમેશ્વરના ચરણોમાં તાજા ફૂલની પાંદડીઓ ચઢાવાય, કાદવમાં મુરઝાઈ ગયેલા ફૂલ નહીં. જોહિયામાં સાચી લાગણી હોય ને, તો એ ફૂલને સ્નેહના અમૃતમાં ફરીથી ઉગાડી શકાય છે. એ કમળના મૂળ તો અહેસાન રૂપી તડકામાં બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે તું કહેવા શું માંગે છે? કમળના ફૂલની વિખેરાયેલી હું એક પાંદડી છું. ના રહી પરમેશ્વરના ચરણોમાં ચડવા લાયક, ના રહી હું કમળના ફૂલની શોભા વધારવા લાયક. હવે હું એક ભાવમાં બે ભાવ નહીં કરી શકું. એટલે જો તને લગ્ન મંજૂર નહોતા, તો મારી સાથે લગ્ન કર્યા કેમ? તમારા ઉપકારનો બદલો વાળવા માટે હું તમારા ગામના જિગ્નેશ નામના છોકરાને પ્રેમ કરતી હતી. પણ મારા બાપુના વચન માટે મેં મારા પ્રેમનું બલિદાન આપી દીધું, અને હું પરમેશ્વર જેવા પતિને મારું કલંક રૂપી તન નથી સોંપવા માંગતી. ગભરાઈશ નહીં જાનકી, હું પટેલનો દીકરો છું. તારી સાથે કોઈ બળજબરી નહીં કરું. Thank you.
ગયો છે. તારો કોઈ પણ નિર્ણય તારા સંસ્કાર વિરુદ્ધ ન હોય એનું ધ્યાન રાખજે. એટલે શું તું જાનકીનો ત્યાગ કરી દેશ? ના 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 રવિ, આવું કદાપિ ના કરતો. કારણ કે બાળપણથી તું તારી અને જાનકીના પ્રેમના કાવ્યની પંક્તિના શબ્દો લખતો આવ્યો છે. એ શબ્દોનું છું. પ્રેમનો મહેલ તો ત્યારે બને જ્યારે અર્પણ રૂપી ઈંટોનું ચણતર હોય, મોના પથ્થરોથી પાયા બન્યા હોય ને, તો મહેલ તો શું, સ્મશાનની દિવાલો પણ નથી બનતી. મહેલ બનાવો કે સ્મશાનની દિવાલ બનાવી, કર્મને આધીન છે. હવે તારો કર્મ અને તારો ધર્મ શું કહે છે એ વિચાર રવિ. તું બાળપણથી તારી અને જાનકીના પ્રેમના કાવ્યની પંક્તિના શબ્દો લખતો આવ્યો છે, એટલે જાનકી તારો સુવાસ છે. તું જાનકીને ના છોડતો. પણ જાનકી પણ બાળપણથી પ્રેમના ઝૂલે ઝૂલતી હતી, પણ તારા ખાનદાનની ઉપકાર રૂપી કટાર વડે એ ઝૂલાને તે કાપ્યો છે, તો એનો દોષી કોણ? જાનકી તારો સુવાસ છે, તું જાનકીને ના છોડતો. ઉપકાર રૂપી કટાર વડે તે ઝૂલાને કાપ્યો છે, તો એનો દોષી કોણ? જાનકી તારો સુવાસ છે, તું જાનકીને ના છોડતો. ઉપકાર રૂપી કટાર વડે તે ઝૂલાને કાપ્યો છે, તો એનો દોષી કોણ? નહીં નહીં નહીં, ચૂપ થઈ જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાનકી ચાલ હવે તું જલ્દી જલ્દી તૈયાર થઈ જા. મમ્મી પપ્પા તારી રાહ જુએ છે. એક સારા સમાચાર છે. સારા સમાચાર? હું કશું સમજી નહીં. આપણે ટૂંક સમયમાં ગુજરાત જવાનું થશે. પણ કેમ? મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં અજાણતા બે પ્રેમી પંખીડાઓનો માળો વેખી નાખ્યો છે. એ માળો મારે ફરીથી બાંધવા જવું છે. એટલે મારે તારો અને જિજ્ઞેશનો મેળાપ કરાવવો છે. આ શું કરે છે? અમારામાં બેનો પગે નથી લાગતી. હે જાનકી, તું ગુજરાત ગયા પછી મને રાખડી તો બાંધવા આવીશ ને? મારી બેન તો બનીશ ને? કોણ કહે છે ઈશ્વર નથી? મને તમારા અંદર ઈશ્વરના દર્શન થયા છે. આજથી લઈને મારા છેલ્લા શ્વાસ સુધી તમે જ મારા ભગવાન છો. આવું બોલીને મને પાપમાં ના નાખ. મેં તો માત્ર મારો ધર્મ બજાવ્યો છે. પણ તમારા મમ્મી પપ્પાને આ વાતની ખબર પડશે તો શું થશે? એ જાનકી, એ મારા મમ્મી પપ્પા છે, એમને તો હું મનાવી લઈશ. હજી કાલે તો તારા લગ્ન થયા છે અને આ તું શું કરી રહ્યો છે? કોઈને ખુશ કરવા, કોઈને સુખી કરવા,
એ જ આપણો ધર્મ અને ખાસ હેતુ હોવો જોઈએ. વાચાડે એમ છે આ જાનકી છે ને એ કોઈક બીજાને પ્રેમ કરે છે. હવે તમે જ કહો, તમારું સદ્દાન કોઈકનું દિલ દુભાવે તો શું તમને ગમશે? તમે જ કહો પપ્પા, તમે જ કહેતા હતા ને તું મારો ડાયો દીકરો છે તો હું છું. વાહ દીકરા વાહ, અમને તારા પર ગર્વ છે. હા બેટા. કોણ કહે છે કે રામ અયોધ્યામાં જ જન્મે? એ તો અમેરિકામાં પણ જન્મી શકે. બેટા, તે તો અમારું જીવન ઉછાળ્યું છે. રામ લઈને આવ્યો છે અમારા ઘરે. હા રામ, જે બીજાના સુખ ખાતર પોતે દુઃખ વાળી લે. એવું કઈ નથી પપ્પા મમ્મી, આ તો તમે આપેલા સંસ્કારોનું પરિણામ છે. તમે એક કામ કરો, તમે છે ને ગુજરાત ફોન કરીને એ લોકોને જાણ કરી દો, ઠીક છે? અને હું ટિકિટની તૈયારી કરું છું. હેલો, કોણ બોલો છો? જય શ્રી કૃષ્ણ ગંગાબેન, પર્વત પટેલ બોલું છું. અમારી દીકરી છે. જય શ્રી કૃષ્ણ. છોડી દીધો મારો સાર.
સુણી મારી વાત છોડી દીધો મારો સાથ ના સુણી મારી વાત મારી પ્રીતને ગણી એને પારકી હે મારી આકડી રહી ગઈ રડતી ઓ જાનો લાખો માં એક દોતે ઓ નાની રેખ જાનો લાખો માં એક દોતે ઓ નાની રેખ તારી રેખની યાદ મને આવશે હોય તો પલ પલ મુજને રડાવશે ઓ તારી રેખની યાદ મને આવશે વિધાતાની જીત મારી હારી ગઈ પ્રીત થઈ વિધાતાની જીત મારી હારી ગઈ પ્રીત આદે સુના પાવાના સુર છે મારા દિલમાં દુઃખ ભરપૂર છે ઓ જાનો લાખો માં એક દોતે ઓ નાની રેખ જાનો લાખો માં એક દોતે ઓ નાની રે તારી રેખની યાદ મને આવશે હોય તો પલ પલ મુજને રડાવશે ઓ તારી રેખની યાદ મને આવશે ઓ તારી પ્રેમની યાદ મને આવશે તારી
જાણું છું, જાણું. એ નહીં ઓળખે. અલી, એ કોઈને નહીં ઓળખે. ગોંડો થઈ ગયો છે, ગોંડો. એનો કેસ પૂરો થઈ ગયો. જાનકી, હવે તારું શું થશે? તું તો અમેરિકાથી પાછી આવી, હવે મારા વગર છે ને તારો ઉદ્ધાર જ નહીં. હા, શું કહું છું, મોની જા, મજા પણ છે, મજા. આ જાનકી જીવશે તો જીગ્નેશ હારે, અને મરશે તો પણ જીગ્નેશ હારે. એક જન્મ સુધી નહીં, સાત સાત જન્મ સુધી આ જાનકી જીગ્નેશની જ રહેશે. એટલે જ કહું છું, છાનો માનો હાલતી નો થા તારા રસ્તે. નહીં મોને, નહીં મોને, હવે પ્રેમથી મનાવવાનો સમય ગયો. જીગ્નેશ ગયો, પેલો તારો પરદેશી ગયો, મારો પરદેશી ગયો. બધું હું
શું તમે અમારા ઘરની મહેમાનગતિ નહીં માણો? અમારામાં બહેનના ઘરનું અનાજ તો શું, પાણી પણ નથી પીવાતું. પહેલા તમે લોકો આવો મારા ઘરની મહેમાનગતિ માણવા, અને પછી હું રક્ષાબંધને જરૂર આવીશ તમારા ઘરની મહેમાનગતિ માણવા. બેટા, ત્યાગ, બલિદાન અને સમર્પણ એ વાતો અત્યાર સુધી મેં ચોપડીઓમાં જ વાંચી હતી, પણ આજે મારી આંખોએ નજરે નજર જોયું. લાગે છે કે તું માનવના રૂપમાં કે એક ભગવાન છે. ભગવાન નહીં તો આ જમાનામાં બલિદાનની વાક્ય કોણ સમજે છે? ભગવાન નહીં, માણસ જ રહેવા દો. મારે તો બસ સારો માણસ બનવું છે, ભગવાન નહીં. આ સંસ્કાર, સંસ્કાર ભાઈ વાહ, શું સંસ્કાર છે! એના મા બાપ કેટલા નસીબદાર હશે કે જેના ઘરે આવો સંસ્કારિક દીકરો જન્મ્યો. હવે બોલો ગંગાબેન, ક્યારે જાન લઈને આવીએ? આજે જાઓ, હવે મુહૂર્ત નથી જોડાવો. માણસનું મન સાફ એ સાચું મુહૂર્ત. લાખો મો એક દો તે હો નાની રેખ, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે. ઓ તારી રેખની યાદ મને આવશે.